नमस्कार। एसएन विद्यालय ना ई लर्निंग प्रोग्राम में हूँ फरी एक बार आप सबनु हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, अत्यार सुधी में आप त्रण सादा काल, सादो वर्तमान काल, सादो भूतकाल, सादो भविष्यकाल अने एनी साथे एक चालू वर्तमान काल विषय शीखा। तो विद्यार्थी मित्रों, ए काल बधा तमने आवड़ी गया हशे, एनी खाली जग्या पूरता तमने आवड़ी गयुं हशे। मैं केटलाक आ बधा ज काळना समयदर्शक शब्दों तमने पाका करवा आप्या हता, ए समयदर्शक शब्द तमे पाका करी लीधा हशे। ए सिवाय केटलाक क्रियापदना नियमो हता, चालू वर्तमान काळनी अंदर क्रियापदना आईएनजीना नियमो हता, सादा वर्तमान काळमां एस अने ईएसना नियमो हता, भूतकाळनी अंदर भूतकाळना क्रियापदना रूपना नियमो हता। आ नियमो पण तमे पाका करी लीधा हशे। आजे आपणे एक बीजो काळ चालू भूतकाळ विषे शीखशुं। तो चालू भूतकाळ ध प्रेजेंट ध पास्ट कंटीन्यूअस टेन्स, ध पास्ट कंटीन्यूअस एटले के चालू भूतकाळ। विद्यार्थी मित्रों, चालू भूतकाळ क्यारे वपराय? तो चालू भूतकाळ भूतकाळनी अंदर ज्यारे कोई क्रिया कोई एक चोक्कस समय चालू हती एवं दर्शावा माटे आ चालू भूतकाळ वपराय। क्रिया भूतकाळमां थई गई छे, पण ए क्रिया भूतकाळनी अंदर कोई अमुक समय ए क्रिया चालू हती एवं दर्शावा माटे आ चालू भूतकाळ वपराय छे। कोई क्रिया भूतकाळमां कोई क्रिया अमुक चौक्कस समय चालू हती एवं दर्शावा माटे चालू भूतकाळ वपराय छे। विद्यार्थी मित्रों, आपणे चालू वर्तमान काळनी अंदर करता पछी क्रियापदनो एम इज आर, टू बी क्रियापदनो एम इज आर नुं रूप लेता, करता मुजब जे करता होय ए प्रमाणे एम इज अने आर लेता, अने पछी क्रियापदनुं आईएनजी वाळुं जे क्रियापद आपणे आપેલું છે એનું આઈએનજી વાળું આપણે રૂપ મૂકતા હતા। તો અહીંયા પણ આપણે ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળમાં કરતા મુજબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વોઝ અથવા વેર, જેમ આપણે વર્તમાન કાળની અંદર અહીંયા કરતા મુજબ એમ ઇઝ આર મૂકતા હતા, એવી રીતે એમ ઇઝ આરનું ભૂતકાળનું રૂપ વોઝ અને વેર મૂકવાનું છે। વોઝ અને વેર અને તેની સાથે વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે। ચાલુ ભૂતકાળની અંદર આપણે જે કરતા છે, કરતા મુજબ આપણે વોઝ અને વેર અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું છે। તો વોઝ અને વેર આપણે જોઈએ તો કરતા તરીકે આઈ હી સી ઈટ અને એક વચનમાં નામ
જ્યારે કર્તા તરીકે આઈ હી સી ઇટ અને એક વચનમાં નામ હોય ત્યારે આપણે વોઝ અને એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ કર્તા તરીકે આઈ હી સી ઇટ અને એક વચનમાં નામ હોય તો ક્રિયાપદ વોઝ અને એની સાથે જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ છે એનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. તો કર્તા તરીકે વી યુ તે અને બહુવચનમાં નામ જ્યારે કર્તા તરીકે વી યુ દે અને બહુવચનમાં નામ આવે તો ક્રિયાપદનું બહુવચનનું રૂપ વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સમજાયું? વોઝ અને વેર ક્યારે? તો કર્તા તરીકે આઈ હી સી ઇટ, આઈ અને ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી સી ઇટ અને એક વચનમાં નામ હોય તો વોઝ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. કર્તા તરીકે વી યુ દે અને બહુવચનમાં નામ હોય તો વેર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવામાં આવે છે. આપણે એક એક્ઝામ્પલ દ્વારા એને જોઈ લઈએ. મિસ્ટર અમિત પટેલ મિસ્ટર અમિત પટેલ વોઝ ગિવિંગ અ સ્પીચ ધેન. એટલે કે શ્રીમાન અમિત પટેલ તે સમયે ભાષણ આપી રહ્યા હતા. જોઈએ આપણે. શ્રીમાન અમિત પટેલ તે સમયે ભાષણ આપી રહ્યા હતા. અહીંયા જોઈ, મિસ્ટર અમિત પટેલ વોઝ ગિવિંગ અ સ્પીચ ધેન, એટલે કે શ્રીમાન અમિત પટેલ તે સમયે ભાષણ આપી રહ્યા હતા. તો આપણે જોયું કે તે સમયે, અમુક સમયે કોઈ ક્રિયા ભૂતકાળની અંદર ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળ એટલે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. તો અહીંયા જોઈએ આપણે તો તે સમયે અમિત પટેલ છે એ ભાષણ આપી રહ્યા હતા. આપી રહ્યા હતા, અત્યારે આપતા નથી, પણ એ સમયે, તે સમયે ભૂતકાળની અંદર આ શ્રીમાન અમિત પટેલની ભાષણ આપવાની ક્રિયા છે એ ભૂતકાળની અંદર ચાલુ હતી, અત્યારે ચાલુ નથી. પણ તે સમયે એટલે કે ભૂતકાળની અંદર, તે સમયે, અમુક સમયે ભૂતકાળની અંદર એ ક્રિયા ચાલુ હતી. અમિત પટેલની ભાષણ આપવાની ક્રિયા ભૂતકાળની અંદર ચાલુ હતી ત્યારે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ. કે જ્યારે કોઈ ક્રિયા અમુક સમયે ભૂતકાળની અંદર ચાલુ હોય, અહીંયા જોઈએ આપણે તો કે અમિત પટેલ છે એ ભાષણ આપતા હતા પણ ભૂતકાળની અંદર આપતા હતા, અત્યારે ચાલુ નથી એમનું ભાષણ, ભૂતકાળની અંદર ચાલુ હતું. તે સમયે આપણે અમુક સમયે કીધું કે અમુક સમયે ભૂતકાળની અંદર એ ક્રિયા ચાલુ હતી એટલે કે તે સમયે અમિત પટેલની ભાષણ આપવાની ક્રિયા ચાલુ હતી. તો જ્યારે ભૂતકાળની અંદર અમુક સમયે કોઈ ભાષણ કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળ વાપરીએ છીએ. એ સિવાય આપણે જોઈએ તો ભૂતકાળની અંદર કોઈ ક્રિયા થઈ હોય પણ એ જ ક્રિયા થતી હોય, થઈ હોય તે સમયે એક પાછી બીજી ક્રિયા ચાલુ હોય તો એક ક્રિયાને દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ.
જ્યારે કોઈ ક્રિયા જ્યારે ભૂતકાળમાં કોઈ ક્રિયા કોઈ એક ક્રિયા થઈ ત્યારે બીજી ક્રિયા થઈ રહી હતી એવું દર્શાવવા માટે પણ ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળની અંદર આપણે કીધું કે કોઈ અમુક સમય કોઈ ક્રિયા ભૂતકાળની અંદર ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. એ સિવાય જ્યારે ભૂતકાળની અંદર કોઈ એક ક્રિયા થઈ રહી, એક ક્રિયા બની, બરોબર એ જ સમયે જ્યારે બીજી ક્રિયા થઈ રહી હતી એવું દર્શાવવાનું હોય ત્યારે પણ ચાલુ ભૂતકાળ વપરાય. હવે ખાસ કરીને મોટાભાગે જ્યારે આવી ક્રિયાઓ આવે ત્યારે એ વાક્ય ચાલુ ભૂતકાળનું હોય અને મોટાભાગે આ વાક્ય વેન અને વાહિલથી શરૂ થાય. જોઈએ આપણે કે મોટે ભાગે આવી રચનામાં આવી રચના રચનામાં ચાલુ ભૂતકાળ વાળું વાક્ય ચાલુ ભૂતકાળ વાળું વાક્ય વેન કે વાહિલ થી શરૂ થાય. મોટે ભાગે એટલે કે કઈ ક્રિયા? તો કે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા થઈ બરોબર એ જ સમયે જ્યારે બીજી ક્રિયા થઈ રહી હતી આવું દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ. પણ જ્યારે આવી કોઈ રચના આવે કે એક ક્રિયા થઈ રહી હોય અને એની સાથે બીજી ક્રિયા પણ થઈ રહી હોય તો એ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. અને ચાલુ ભૂતકાળની વાત કરીએ આપણે તો આવી ક્રિયાની અંદર જ્યારે ચાલુ ભૂતકાળનું વાક્ય છે એ વેન કે વાહિલથી શરૂ થાય, કાં તો વેનથી કાં તો મોટા ભાગે વેન અને વાહિલથી શરૂ થતું આ વાક્ય હોય છે. ઉદાહરણ જોઈએ. When she was leaving for home, Rekha got a call from her boss. એક વાક્ય એક ક્રિયા છે એ થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ થઈ. When she was leaving for her home, જ્યારે તેણી એ ઘરમાં છોડીને જઈ રહી હતી, રેખા got a call from her boss, ત્યારે રેખાને એના બોસનો ફોન આવ્યો. સમજાયું? તો એક ક્રિયા થઈ રહી હતી બરોબર એ જ સમયે બીજી ક્રિયા થઈ હોય ત્યારે, અને આવું વાક્ય છે
એ વેન અથવા વાઇલથી શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ક્રિયાને એક ક્રિયાપદ દ્વારા, જ્યારે આપણે ચાલુ વર્તમાન કાળની અંદર અને બીજા ત્રણેય સાદા કાળની અંદર આપણે એક ક્રિયાપદ દ્વારા એની વાક્ય સમજી, એવી રીતે એક ટુ પ્લે ક્રિયાપદ દ્વારા આપણે ત્રણેય પુરુષો સાથે આ ચાલુ ભૂતકાળ કેવી રીતે વપરાય એકવાર જોઈ લઈએ. તો ચાલુ ભૂતકાળમાં ટુ પ્લે ક્રિયાપદની ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનમાં વાક્ય રચના ટુ પ્લે ક્રિયાપદ દ્વારા આપણે ત્રણેય પુરુષો સાથે એકવચન અને બહુવચનની અંદર, એટલે કે ક્રિયાપદ કેવી રીતે વપરાય, જેમ વર્તમાન કાળની અંદર, ચાલુ વર્તમાન કાળની અંદર આપણે એમિઝાર વત્તા ક્રિયાપદનું આયંજીવાળું રૂપ મૂકતા હતા, એવી રીતે અહીંયા વોઝ અને વેર અને ક્રિયાપદનું આયંજીવાળું રૂપ મૂકવાનું છે. તો જોઈએ આપણે, પહેલું તો પ્રથમ પુરુષ, પહેલો પુરુષ તો પહેલા પુરુષમાં એક વચન જોઈએ આપણે. તો પહેલા પુરુષની અંદર એક વચનમાં સર્વનામ આવશે આઈ, તો આઈની સાથે વોઝ અને પ્લે ક્રિયાપદનું આયંજીવાળું રૂપ. તો આપણે એનું બહુવચન જોઈએ, તો આઈનું બહુવચન થશે વી, તો વીની સાથે વેર અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું. આ થઈ ગયો આપણો પહેલો પુરુષ. પહેલા પુરુષમાં સર્વનામ આવશે પહેલું એક વચનમાં આઈ, તો એની સાથે ટુ બી ક્રિયાપદ ચાલુ ભૂતકાળનું વોઝ આવશે અને વોઝની સાથે પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. એવી રીતે પહેલો પુરુષ બહુવચન, તો આઈનું બહુવચન થશે વી, વી બહુવચનમાં છે એટલે જે ટુ બીનું ક્રિયાપદ છે એ પણ આપણે બહુવચનનું આવશે, તો વોઝનું બહુવચન વેર, તો અહીંયા વેર વીની સાથે વેર ટુ બીનું ક્રિયાપદ ચાલુ ભૂતકાળનું અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એવી રીતે આપણે જોઈએ બીજો પુરુષ. બીજો પુરુષ, તો બીજા પુરુષનું સર્વનામ આવશે યુ, તો યુની સાથે વેર વપરાય અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો આ થયું એક વચનમાં. તો હવે એનું બીજા પુરુષનું બહુવચન, તો યુનું બહુવચન યુઝ રહે, તો યુની સાથે વેર વપરાશે અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું. આ થયો આપણો બીજો પુરુષ. બીજા પુરુષમાં સર્વનામ બેમાં એક વચન અને બહુમાં બહુવચનની અંદર બે એક જ રહેશે યુ, અને એની સાથે ટુ બી ક્રિયાપદ વેર અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ત્રીજો પુરુષ જોઈએ. તો ત્રીજા પુરુષની અંદર ત્રણ સર્વનામ આવશે. પહેલું હી, હી છે એ નર જાતિ માટે વપરાય અને આની સાથે ચાલુ ભૂતકાળનું ટુ બીનું ક્રિયાપદ વોઝ આવશે અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બીજું સર્વનામ આવશે સી, સી છે એ નારી જાતિ માટે વપરાય એટલે કે સ્ત્રીલિંગ માટે વપરાય. અહીંયા સ્ત્રી સી છે તો એની સાથે પણ વોઝ ક્રિયાપદ આવશે અને પ્લે ક્રિયાપદનું
आईएनजी वर्ड रूप। त्रीजु सर्वनाम छे ईट। नान्यतर जाति माटे वपराय, नान्यतर जाति एटले पशु पक्षी वनस्पति निजी वस्तु आ बधाय माटे ईट वपराय। तो ईट पछी टू बी नु क्रियापद वोज आवशे अने एनी साथे पण प्ले क्रियापद नु आईएनजी वाळू रूप आवशे। आ त्रणेय नु बहुवचन એટલે કે ત્રીજા પુરુષ એક વચનમાં હી સી ઇટ આ ત્રણેયનું બહુવચન થશે દે। બહુવચન છે દે તો એની સાથે બહુવચનવાળું ક્રિયાપદ વેર અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। આ થઈ ગયો આપણો ત્રીજો પુરુષ। ત્રીજા પુરુષની અંદર ત્રણ સર્વનામ, ત્રીજો પુરુષ એક વચન જોઈએ આપણે તો હી સી અને ઇટ આ ત્રણેયમાં વોઝ વપરાય। ત્રણેયમાં સર્વનામ સાથે, ત્રણેય સર્વનામ સાથે ઈ સી અને ઈટ ત્રણેય સાથે વોઝ વપરાય અને એની સાથે પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું અને એ ત્રણેયનું બહુવચન દે અને એની સાથે વેર અને પ્લે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વપરાય। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાલુ ભૂતકાળ કેવી રીતે વપરાય, ક્યારે પહેલાં તો ક્યારે વપરાય, તો કોઈ ક્રિયા ભૂતકાળની અંદર અમુક સમયે એક ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે આપણે આ ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ। ક્રિયા ભૂતકાળની અંદર એક ક્રિયા પૂરી થઈ ગઈ છે, અત્યારે એ ક્રિયા ચાલુ નથી, ક્રિયા ભૂતકાળમાં બની છે પણ ભૂતકાળની અંદર અમુક ચોક્કસ સમયે આ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। પછી જ્યારે કોઈ ક્રિયા, એક ક્રિયા ભૂતકાળની અંદર કોઈ એક ક્રિયા થઈ હોય અને ત્યારે જ બીજી ક્રિયા થઈ રહી હતી, એક ક્રિયા થઈ અને એની સાથે જ્યારે બીજી ક્રિયા થઈ રહી હોય ત્યારે આવી ક્રિયાને દર્શાવવા માટે પણ આપણે ચાલુ ભૂતકાળ વાપરીએ છીએ। ફરીથી જો કે જ્યારે ભૂતકાળમાં કોઈ એક ક્રિયા થઈ, ભૂતકાળમાં એક ક્રિયા થઈ ત્યારે બીજી ક્રિયા થઈ રહી હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે। આપણે જોઈએ વેન યોર ફાધર કેમ હોમ યુ વેર ટોકિંગ ઈચ અધર, જ્યારે તમારા પપ્પા ઘરે આવ્યા ત્યારે તમે વાતો કરી રહ્યા હતા। તો જ્યારે એક સમય ચોક્કસ થઈ ગયો કે તમારા પપ્પા ઘેર આવ્યા ત્યાં એક ક્રિયા થઈ, ત્યારે બીજી એક ક્રિયા થઈ રહી હતી, કઈ? કે તમે વાતો કરી રહ્યા હતા। તો કોઈ એક ક્રિયા ભૂતકાળમાં થઈ રહી હતી ત્યારે બીજી ક્રિયા થાય એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય। આપણે ચાલુ ભૂતકાળ કેવી રીતે એ વપરાય એ પણ જોઈ લીધું। હવે અહીંયા આપણે ચાલુ ભૂતકાળમાં ટૂપલે ક્રિયાપદની ત્રણેય પુરુષો સાથેની એક વચન અને બહુવચનમાં આપણે વાક્યરચના જોઈ લીધી કે કેવી રીતે વપરાય છે ચાલુ ભૂતકાળ, તો કે કરતા પછી વોઝ અને વેર અને પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। અગાઉ પછી આપણે આની વાક્યરચનાઓ ચાલુ ભૂતકાળની વાક્યરચના હકાર વાક્યરચના, નકાર વાક્યરચના અને પ્રશ્ન વાક્યરચના જોઈશી। ત્યાં સુધીમાં આટલું ખાસ યાદ કરી લો। હવે પછીને આપણે અગાઉ આવતા લેક્ચરની અંદર જે આપણે ક્રિયાપદના આઈએનજી પ્રત્યેના નિયમો જોયા, ચાલુ વર્તમાનકાળની અંદર આપણે નિયમો જોઈ લીધા છે, છતાં પણ આવતા પીરિયડની અંદર આપણે ફરીથી એકવાર ચાલુ ભૂતકાળમાં ક્રિયાપદને આઈએનજી પ્રત્યે લાગે છે એના નિયમો આપણે શીખશી। નમસ્કાર।